नमस्ते, गुड मॉर्निंग डियर स्टूडेंट्स। आई होप ऑल ऑफ यू आर फाइन, एंजॉयिंग गुड हेल्थ एट होम। नाउ वंस अगेन जॉइन मी इन द जर्नी ऑफ डिजिटल टेक्नोलॉजी इन विच प्रणव मिस्त्री हैड गिवन वाइटल कंट्रीब्यूशन। फरी एक बार मरी साथे आ डिजिटल टेक्नोलॉजी नी यात्रा में जोड़ावा माटे तैयार थई जाओ। इन द लास्ट वीडियो लेक्चर वी डिस्कस्ड अबाउट प्रणव मिस्त्री, about his childhood. We had seen that he had completed his schooling in Palanpur Vividlakshi Vidya Mandir. He had completed his education in mother tongue. Then he completed his BE in Nirmal University, Ahmedabad. Then he went to Mumbai and completed his post-graduation. Then he got a job in Microsoft in Hyderabad. And not only that, he achieved President's Award from APJ Abdul Kalam. Then he discussed about various projects which he had gone through during his career. Okay, એણે ઘણા રિસર્ચ અને પ્રોજેક્ટ્સ હાથ ધર્યા હતા, એમાંના કેટલાક પ્રોજેક્ટ્સની બ્રીફમાં ઇન્ટ્રોડક્શન આપણને આ પાઠમાં આપી છે। તેમાંના એક પ્રોજેક્ટની આપણે ચર્ચા કરી હતી, ટેલીટચ નામનો એક પ્રોજેક્ટ જે પ્રણવ મિસ્ત્રીએ એક ડિજિટલ ડિવાઇસ બનાવ્યું છે, બરાબર, એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી। નાવ ઇન ધીસ પાર્ટ વી વિલ ડિસ્કસ અબાઉટ અધર પ્રોજેક્ટ્સ ઓર ડિજિટલ ડિવાઇસ વિચ પ્રણવ મિસ્ત્રી હેડ ઇન્વેન્ટેડ। વી વિલ ડિસ્કસ અબાઉટ ધેટ ઇન બ્રીફ। ઓકે, બીજું ડિજિટલ ડિવાઇસ જે પ્રણવ મિસ્ત્રીએ ઇન્વેન્ટ કર્યું છે, એ ડિજિટલ ડિવાઇસનું નામ છે સ્પર્શ। હવે સ્પર્શ, આ સ્પર્શ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે સ્પર્શ રિલેટેડ ટુ ટચ। સ્પર્શ ગુજરાતીમાં આપણે સમજીએ તો સ્પર્શ એટલે ટચ કરવું। ઓકે, તો સ્પર્શ અહીં ડિજિટલ ડિવાઇસનું નામ છે, વિચ ઇઝ ઇન્વેન્ટેડ બાય પ્રણવ મિસ્ત્રી। ઓકે, લેટ સી ઇટ્સ ફંક્શન। ઓકે, સ્પર્શના ફંક્શન કયા છે એના વિશે આપણે વાતો કરીએ। સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર। ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ગો થ્રુ ધ મિનિંગ્સ ઓફ ડિફિકલ્ટ વર્ડ્સ। કન્સેપ્ચ્યુઅલી શબ્દ આવે છે, કન્સેપ્ચ્યુઅલી એટલે કલ્પનાત્મક રીતે, ટ્રાન્સફર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, તબદીલ કરવું, ડિવાઇસ એટલે સાધન, ઉપકરણ આપણે કહી શકીએ, જેસ્ચર એટલે હાવભાવ, બરાબર, ફેસથી થતો હાવભાવ। શું કહેવા માગે છે કે પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં સ્પર્શ દ્વારા લઈ જઈ શકાય છે। ઓકે, જેસ્ચર્સ દ્વારા મીડિયાને એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકાય છે। ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એટસેટ્રા। ઓકે, તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર વગેરેમાંથી જે કંઈ પણ ટ્રાન્સફર કરવા માંગતા હોય એને માત્ર સ્ક્રીન પર સ્પર્શ કરો। નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ। હવે એ પ્રત્યક્ષીકરણની રીતે તમારા ડિવાઇસમાં, તમારા સાધનમાં એ સચવાઈ ગયું છે। કે નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ। પેસ્ટ એટલે આપણે કોપી પેસ્ટ જે કરીએ છીએ તે, બરાબર। હવે તમે જે વિગત બીજે લઈ જવા માંગતા હોય, પેસ્ટ કરવા માંગતા હોય, એને આપણે ટચ કરવાનું છે। સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્સ્ટ્રક્શન્સ એઝ ધ ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન। ઓકે, શું કહે છે કે સ્પર્શ તમારે જે કંઈ પણ કોપી કરવું છે, જ્યાંથી કોપી કરવું છે અને જ્યાં એ મોકલવાનું હોય એ બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે। સો ઇન ધીઝ વે સ્પર્શ ડિજિટલ ડિવાઇસ કેન વર્ક। ઓકે, અગેન આઈ એમ એક્સપ્લેનિંગ યુ ધ લાસ્ટ લાઇન। સ્પર્શ જે છે એ તમારે જે કંઈ પણ, વોટ એવર યુ વોન્ટ ટુ કોપી, તમારે જે કંઈ પણ કોપી કરવું હોય, ફ્રોમ વેર, જ્યાંથી કોપી કરવું હોય, એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, અને જ્યાં એ મોકલવાનું હોય, એ તમામ બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે। ઇન્ડિકેશનનો અર્થ ચિહ્ન, સંકેત। ઓકે, હવે આ પેરેગ્રાફમાં આવતા ડિફિકલ્ટ વર્ડ્સ પર એક નજર કરી લઈએ। કન્સેપ્ચ્યુઅલી શબ્દ આવે છે, વિભાવના કે ખ્યાલગત રીતે, ટ્રાન્સફર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવું, ડિવાઇસનો અર્થ સાધન એવો થાય છે, જેસ્ચર એટલે શરીરના અંગ હલાવી કરવામાં આવતા હાવભાવ અથવા ઇશારા, ઇન્ટરેક્શન એટલે પ્રત્યાયન, અને ઇન્ડિકેશન એટલે પ્રતીક, સૂચન। ઓકે, નાવ સમ ઓફ ધ ક્વેશ્ચન્સ કેન બી આસ્ડ ફ્રોમ ધીઝ પેરેગ્રાફ। આ પેરેગ્રાફમાંથી કેટલાક ક્વેશ્ચન પૂછી શકાય। ઓકે, આઈ એમ સોરી, આપણે ક્વેશ્ચન્સ જોઈશું।
Yes. Which project is carried out to transfer media from one digital device to other? To the other. Okay, I am translating also. Which project? Kayo project amalmaa mukvaa maave chhe to transfer media. मीडिया ने एक डिजिटल डिवाइस में बीजा डिजिटल डिवाइस में ट्रांसफर करवा माटे एटले के लई जवा माटे कया प्रोजेक्ट नो उपयोग थाय छे ओके तो अहीं आपणे बहु सिंपल छे मीडिया ने एक डिजिटल डिवाइस में बीजा डिजिटल डिवाइस में लई जवा माटे स्पर्श नो उपयोग थाय छे ए डिजिटल डिवाइस नो उपयोग थाय छे एटले विच छे बराबर डब्ल्यू एच जे प्रश्नसूचक शब्द है ये आंसर में आता नहीं सो वी विल पुट क्रॉस मार्क ओवर हियर और विच की जगह जो आंसर आता हो आप लखीशू और बाकी क्वेश्चन में ये जेमनू तेम आंसर में रहे ओके विच की जगह आप आंसर लखी दईसू और बाकी जेमनू तेम लखीशू एट आंसर खूब इजी है लखवा ओके अपने आंसर जीशू स्पर्स प्रोजेक्ट इज कैरिड आउट टू ट्रांसफर मीडिया फ्रॉम वन डिजिटल डिवाइस टू द अदर ओके नाउ From this paragraph, you can be asked short note પણ તમને આમાંથી પૂછી શકાય ઓકે અથવા સ્પર્શ આ ડિજિટલ ડિવાઇસ કે પ્રોજેક્ટને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમને આ શોર્ટ નોટમાંથી મળી રહે ઓકે સો લેટ્સ સી સ્પર્શ સ્પર્શ ઇઝ અ ડિજિટલ ડિવાઇસ સૌથી પહેલાં તો સ્પર્શ એ શું છે ઓકે તો ઇટ ઇઝ અ ડિજિટલ ડિવાઇસ છે ઇન્વેન્ટેડ બાય પ્રણવ મિસ્ત્રી સૌથી પહેલો પોઈન્ટ પ્રણવ મિસ્ત્રી દ્વારા શોધાયેલું એક ડિજિટલ સાધન છે સ્પર્શ ડિજિટલ સાધનનું નામ સ્પર્શ છે હવે વી વિલ સી ધ ફંક્શન્સ ઓફ સ્પર્શ સ્પર્શના ફંક્શન કયા છે થ્રુ ધીસ વી કેન કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ અવર બોડી એન્ડ પાસ ઇટ on to other digital device by simple touch gesture સ્પર્શ દ્વારા આપણે હાવભાવની મદદથી મીડિયાને એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિજિટલ ડિવાઇસમાં લઈ જઈ શકીએ છીએ તબદીલ કરી શકીએ છીએ ઓકે આઈ એમ રીડિંગ ધ થર્ડ પોઈન્ટ હિયર વી હેવ ટુ ટચ વોટ એવર વી વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ ટીવી સ્માર્ટફોન એટસેટ્રા આપણે લેપટોપ ટીવી સ્માર્ટફોન વગેરેમાંથી જે કંઈ પણ કોપી કરવા માંગતા હોઈએ એને પહેલાં તો ટચ કરવાનું છે ઓકે નેક્સ્ટ વી વોન્ટ ટુ ટચ ધ ડિવાઇસ વી વોન્ટ ટુ પેસ્ટ પછી જે ડિવાઇસને આપણે પેસ્ટ કરવા માંગતા હોય જે સાધનને જે સાધનમાંથી આપણે માહિતીને પેસ્ટ કરવા માંગતા હોય દેટ વી હેવ ટુ ટચ એ ટચ કરવું પડે છે એન્ડ ધીસ મેક્સ ધ પ્રોસેસ ઓફ કટિંગ એન્ડ પેસ્ટિંગ ઇઝી ઇન અવર રેગ્યુલર લાઈફ અને આને કારણે આ સ્પર્શ ડિવાઇસને કારણે કટિંગ અને પેસ્ટિંગની જે પ્રોસેસ છે એ ખૂબ ઇઝી બને છે સો દેટ્સ ઓલ અબાઉટ સ્પર્શ ઇન ધ પિક્ચર યુ કેન સી હાઉ ઇટ વર્ક્સ ઓકે નાવ અનધર ડિજિટલ ડિવાઇસ વિચ પ્રણવ મિસ્ત્રી હેડ ઇન્વેન્ટેડ ઇઝ સનફ્લાવર પ્રણવ મિસ્ત્રીએ જે બીજો ડિજિટલ ડિવાઇસ શોધ્યું એનું નામ છે સનફ્લાવર નાઉ સનફ્લાવર એઝ સુન એઝ યુ હિયર ધ વર્ડ સનફ્લાવર ધ ઇમેજ ઓફ ધ ફ્લાવર સનફ્લાવર મે અરાઇઝ ઇન યોર માઇન્ડ બટ ડિયર સ્ટુડન્ટ્સ હિયર વી આર નોટ ગોઈંગ ટુ ટોક અબાઉટ એની કાઇન્ડ ઓફ ફ્લાવર જેવું સનફ્લાવર નામ સાંભળીને એટલે તમારા મગજમાં સૂર્યમુખીનું ચિત્ર કદાચ ઉપસ્થિત થયું હોય પણ અહીં સનફ્લાવર કોઈ ફ્લાવરની વાત નથી કરવાના પણ પ્રણવ મિસ્ત્રીએ એક ડિજિટલ ડિવાઇસ શોધ્યું છે એનું નામ એણે સનફ્લાવર આપ્યું છે ઓકે એ ડિજિટલ ડિવાઇસ સનફ્લાવરની આપણે અહીં વાત કરવાના છીએ તો આ સનફ્લાવર શું છે હાઉ ઇટ વર્ક્સ એન્ડ વાય ઇટ ઇઝ નેમ્ડ સનફ્લાવર ઓકે તો આ બધી બાબતો આપણે જોઈશું ઓકે સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન ટ્રેક એટલે અનુસરવું ઓકે સનફ્લાવર જે છે એ આપણને સૂર્યનો માર્ગ બતાવે છે ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર એ રિયલ સનફ્લાવરની આપણે વાત નથી કરતા એ કૃત્રિમ સનફ્લાવર છે ઓકે હવે કેવી રીતે એણે આ ડિજિટલ ડિવાઇસ બનાવ્યું છે તેની મદદથી એની વાત કરે છે ઓકે વિથ સિમ્પલ ઓપી એએમપી 741 સર્કિટરી એન્ડ ફોટો સેન્સર He has created sunflower which would move with the sun. Simple OPA AMP 741 circuitry and a photo sensor ની મદદથી પ્રણવ મિસ્ત્રીએ એક sunflower digital device બનાવ્યું કે જે આપણને સૂર્યનો માર્ગ બતાવે છે. Okay? Though later the concept was efficiently used in solar panels. આ solar panel શબ્દ અગત્યનો છે. At his institute. ઓકે હવે અહીં લેટર શબ્દ આપ્યો છે
એ પહેલા આપણે સમજીશું બરાબર લેટર નો અર્થ થાય છે પછીથી ઓકે આગળ પણ કદાચ આપણે આ શબ્દ શીખી ગયા લેટર L A T E R લેટર એટલે પછીથી અને L E ડબલ T E R લેટર જો જોઈએ તો પત્ર એવો અર્થ થાય ઓકે લેટર પછીથી આ કન્સેપ્ટ એની સંસ્થામાં ઇન્સ્ટિટ્યૂટ શબ્દ આવે છે ઇન્સ્ટિટ્યૂટ એટલે એ તો તમને ખબર હશે ઇન્સ્ટિટ્યૂટ એટલે એની સંસ્થામાં સોલર પેનલમાં આ કન્સેપ્ટનો ખૂબ જ કાર્યક્ષમ કે અસરકારક રીતે ઉપયોગ થયો ઓકે સોલર પેનલમાં આ સનફ્લાવર નામના ડિજિટલ ડિવાઇસનો ખૂબ અસરકારક રીતે ઉપયોગ થયો ઓકે આગળ આપણે વાંચીશું એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઈચ ટાઈમ એંગલ શબ્દ છે અહીં એંગલ એટલે ખૂણો ઓકે સ્પેલિંગ આપણે ધ્યાનમાં રાખીશું એ એન જી એલ ઈ એંગલ એટલે ખૂણો અને એ એન જી ઈ એલ લખો તો એન્જલ અર્થ થાય ઓકે હા શું કહેવા માંગે છે કે જેથી ઈચ ટાઈમ એટલે દરેક સમયે આ પેનલ ખૂબ જ અસરકારક પરિણામ આપે એ રીતે સૂર્યની સામે રહી શકે ટૂંકમાં અહીં એમ કહેવા માંગે છે કે પાછળથી આ વિભાવનાનો ઉપયોગ પ્રણવ મિસ્ત્રીની સંસ્થામાં સોલર પેનલમાં ખૂબ અસરકારક રીતે થયો કે જેથી દરેક સમયે આ પેનલ્સ ખૂબ જ અસરકારક પરિણામ આપે એ રીતે સૂર્યની સામે રહી શકે ઓકે ટૂંકમાં સોલર પેનલમાં આ સનફ્લાવર ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ થયો ઓકે નાવ લેટ સી ડિફિકલ્ટ વર્ડ્સ ટ્રેક શબ્દ ટ્રેક એટલે આમ તો રેલવે ટ્રેક આપણે અર્થ કરીએ બરાબર તો ત્યાં અર્થ અલગ થાય છે રેલવેના પાટા પણ અહીં એનો અર્થ કરવાનો બતાવે છે આર્ટિફિશિયલ સેકન્ડ વર્ડ આઈ એમ રીડિંગ આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ સેન્સર એટલે ઇશારા કે અન્ય ઉદ્દીપક વસ્તુને ગ્રહણ કરનાર કે પ્રતિભાવ આપનાર સાધન લેટર આઈ હેડ ઓલરેડી એક્સપ્લેઇન યુ લેટર એલ એ ટી આર હોય તો પછીથી અને એલ ઈ ડબલ ટી ઈ આર હોય તો પત્ર કન્સેપ્ટ એટલે વિભાવના ખ્યાલ એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ સર્કિટરી એટલે ઇલેક્ટ્રિક સર્કિટની ડિઝાઇન સોલર પેનલ એટલે સૂર્ય જે સૌર ઊર્જાને ઇલેક્ટ્રિસિટીમાં કેવી રીતે કન્વર્ટ કરે કે એ જે સાધન છે એને સોલર પેનલ કહેવાય અગાશીમાં કે એમાં ઉપર સૂર્યની સામે અમુક તકતીવાળું લગાવવામાં આવે જેથી જે સોલર એનર્જી છે એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ થાય ઓકે એક પ્રકારનું બોર્ડ તમે જોયું હશે ઓકે ઉપર ખુલ્લી આકાશની નીચે ખુલ્લા ભાગમાં ઉપર ટેરેસ ઉપર કેમ લગાવવામાં આવે ઉપર તકતી હોય ઓકે ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા ઓકે નાવ ફ્રોમ ધીસ ધ શોર્ટ નોટ મે બી આઝડ જુઓ સનફ્લાવર ડિજિટલ ડિવાઇસની આપણે શોર્ટ નોટ સમજીશું આ જ આપણે જે અત્યારે ચર્ચા કરી એ જ બાબતને શોર્ટ નોટના રૂપમાં કેવી રીતે લખી શકાય તો સૌથી પહેલું તો સનફ્લાવર ઇઝ અ ડિજિટલ ડિવાઇસ ઇન્વેન્ટેડ બાય પ્રણવ મિસ્ત્રી આપણે આમ લખી શકીએ પ્રણવ મિસ્ત્રી દ્વારા શોધાયેલું એક ડિજિટલ ડિવાઇસ છે This digital device invented by Pranav Mistry is efficiently used in solar panels. Pranav Mistry dvara sodhayelu aa digital device solar panel ma khub karyaksham rite vapray che. Efficiently asle asarkarak rite, karyaksham rite asarkarak rite, okay? Etle aa apde khas dhyan ma rakhishu it can be asked in form of true and false also. ઓકે સનફ્લાવર ઇઝ યુઝડ ઇન સોલર પેનલ ઓકે ને સોલર પેનલનો મિનિંગ મેં તમને સમજાવ્યો ઓકે ધ ડિવાઇસ વિચ કન્વર્ટ સોલર એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી ઓકે સેકન્ડ વી આર રીડિંગ ધીસ ડિવાઇસ લેટ્સ યુ ટ્રેક ધ સન આ ડિવાઇસનું ફંક્શન શું છે તો કે આપણને સૂર્યનો માર્ગ બતાવે છે ધ થર્ડ પોઈન્ટ વી આર રીડિંગ ધ આર્ટિફિશિયલ સનફ્લાવર વુડ મૂવ વિથ ધ સન આ જે કૃત્રિમ સનફ્લાવર જે છે એ સૂર્યની સાથે ફરે છે સોલર પેનલ્સ કુડ ગેટ એફિશિયન્ટ એંગલ ઈચ ટાઈમ એન્ડ વી કેન કન્ઝ્યુમ એટલે વાપરવું કન્ઝ્યુમ શબ્દ આવે છે યુઝ કરવું વી કેન સે ઓકે વાપરવું મોર સોલર એનર્જી ઓન અવર પેનલ્સ બરાબર શું કહે છે કે દરેક સમયે આ પેનલ ખૂબ અસરકારક પરિણામ આપે એ રીતે સૂર્યની સામે રહી શકે છે અને આપણે વધારે ને વધારે સોલર એનર્જી છે એ આપણા પેનલ ઉપર મેળવી શકીએ છીએ વાપરી શકીએ છીએ ઓકે એટલે મેક્સિમમ સોલર એનર્જી મેળવવા માટે સોલર પેનલમાં સનફ્લાવર નામના ડિજિટલ ડિવાઇસનો યુઝ થાય છે એન્ડ ઇટ ઇઝ ઇન્વેન્ટેડ બાય પ્રણવ મિસ્ત્રી ઓકે યુ કેન સી ઇન ધ પિક્ચર ઓન ધ સ્ક્રીન સ્ક્રીન ઉપર તમને એક પિક્ચર દેખાય છે એની અંદર આ સનફ્લાવર ડિજિટલ ડિવાઇસનો ફોટો આપ્યો છે
ओके इट्स नॉट एक्जेक्टली द फ्लावर पण सनफ्लावरना शेपनू एना जेवूज छे बराबर ओके चलो आगळ वधीशुं अनदर डिजिटल डिवाइस विच प्रणव मिस्त्री हेड इन्वेंटेड इज सिक्स्थ सेंस नाउ व्हाट इज सिक्स्थ सेंस हाउ इट वर्क्स एंड इट्स बेनिफिट्स दैट वी आर गोइंग टू डिस्कस सिक्स्थ सेंस फर्स्ट ऑफ ऑल द मीनिंग ऑफ सिक्स्थ सेंस सेंसनो अर्थ थाय छे इंद्रिय सिक्स सेंस एटले छठी इंद्रिय आ शब्द तमे सांभळ्यो हशे छठी इंद्रिय ओके घणी वार आम तो मनुष्य ने पांच इंद्रिओ ज छे बराबर परंतु घणी वार मनुष्य ने कंईक घटना कंईक बनवानी होय आगळथी एनो अंदाज आवी जतो होय छे बराबर अने आपणे घणी वार एवुं कहेता सांभळ्युं हशे के मने हतुं ज के आम थशे मने मनमां विचार ज आवतो हतो मने थतुं ज हतुं के आम थशे बराबर एने अंतस्फूर्ण आपणे जेने कहीए छीए इंट्यूशन जेने आपणे अंग्रेजीमां कहीए छीए धेट इज सिक्स सेंस पण अहीं આપણે આ સિક્સ સેન્સને આ બાબતના અર્થમાં નથી લેવાની અહીં તો આપણે ડિજિટલ ટેકનોલોજીના ટર્મમાં ડિજિટલ ડિવાઇસના રૂપમાં સિક્સ સેન્સને સમજવાનું છે આ તો સિક્સ સેન્સનો જનરલ મિનિંગ મેં તમને એક્સપ્લેન કર્યો કે સિક્સ સેન્સ એટલે ઇન્ટ્યુશન આંતરસૂઝ બરાબર અંદરથી આપણને અંતસ્ફૂર્ણા થાય કોઈ બાબતની આગળથી ઓકે પણ હવે સિક્સ સેન્સે પ્રણવ મિસ્ત્રી એક ડિજિટલ ડિવાઇસ શોધ્યું એનું નામ એણે સિક્સ સેન્સ આપ્યું છે ચાલો એના વિશે માહિતી મેળવીશું Sixth sense is a wearable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. Okay, first of all, we will discuss about difficult words. Aapne difficult words samjishu wearable, wear etle pehrvu ane wearable etle pehri shakai tevu. Okay, interface, prayukti, augment means to add. ઓગમેન્ટ શબ્દ જે આવે છે એનો બીજો મિનિંગ એડ એવો થાય છે યુ કેન રાઇટ ઇન યોર નોટબુક નિયરેસ્ટ મિનિંગ સિમિલર મિનિંગમાં ઇટ કેન બી આસ્ડ ઓગમેન્ટનો બીજો અર્થ એડ એવો થાય છે ફિઝિકલ એટલે ભૌતિક ઓકે ચાલો શું કહેવા માંગે છે આપણે સમજીશું સિક્સ સેન્સ એ શું છે તો કે જેસ્ચરલ એટલે હાવભાવથી સંચાલિત વેરેબલ પહેરી શકાય તેવું એક પ્રકારનું ઘરેણું છે કે જે ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડસ એટલે આપણી આસપાસના ભૌતિક જગતમાં જે ડિજિટલ માહિતી છે એને ઓગમેન્ટ એટલે એને ઉમેરે છે અને એ માહિતીને ઇન્ટરેક્ટ શબ્દ આવે છે અંડરલાઇન કરીશું આપણે ઇન્ટરેક્ટનો અર્થ થાય આદાન પ્રદાન કરવા માટે આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ ફરીથી સમજીએ સિક્સ સેન્સ એ શું છે તો કે જેસ્ચરલ ઇન્ટરફેસ એટલે હાવભાવ સંથી સંચાલિત વેરેબલ પહેરી શકાય એવું ઘરેણું છે સાધન છે જે ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડસ એટલે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતીને ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે ડિજિટલ માહિતીને ઓગમેન્ટ એટલે કે ઉમેરે છે અને એ માહિતીને ટુ ઇન્ટરેક્ટ એટલે આદાન પ્રદાન કરવા માટે આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ ઓકે આપણે આગળ સમજીશું બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ શબ્દ અહીં આવે છે માઉન્ટેડનો અર્થ થાય છે ફિટ કરેલું બેસાડેલું ઇન અ પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ ઓકે કેમેરા અને ટાઇની શબ્દ અહીં આવે છે ટાઇનીનો અર્થ થાય છે સ્મોલ ટાઇનીને માટે બીજો સિમિલર વર્ડ સ્મોલ નાનું યુ કેન રાઇટ ઇન યોર નોટબુક કેમેરા અને નાના પ્રોજેક્ટર ફિટ કરેલા હોય તેવા પેન્ડન્ટ જેવા પહેરી શકાય એવા ઘરેણાનો ઉપયોગ કરીને તો ઇટ સીઝ વોટ યુ સી તમે જે જુઓ તે આ સિક્સ સેન્સ પણ જોઈ શકે છે અને આપણે જે સપાટી કે સાધનથી આદાન પ્રદાન કરતા હોઈએ તેને આપણે જોઈ શકીએ એ રીતે ઓગમેન્ટ એટલે ઉમેરે છે ઓકે ફરીથી પેન્ડન્ટ શબ્દ અહીં આવે છે પેન્ડન્ટ એટલે આપણે ચેન હોય બરાબર ચેનમાં સાથે જે પેન્ડન્ટ પહેરીએ આપણે પેન્ડલ કહીએ છીએ પણ એકચ્યુઅલી ધ રાઇટ વર્ડ ઇઝ પેન્ડન્ટ ઓકે આપણે કહીએ ને પેન્ડન્ટ સેટ ઓકે ચેનમાં જે આપણે લટકણિયું જે પહેરીએ છીએ દેટ ઇઝ પેન્ડન્ટ
माउंटेड एटले फिट करेलू बराबर बेसाड़ेलू ओके शू कहे के कैमेरा अने टाइनी प्रोजेक्टर नाना प्रोजेक्टर फिट करेला होय बराबर माउंटेड एटले फिट करेला होय तेवा पेन्डंट जेवा पहेरी शकाय एवा घरेणानो उपयोग करीने इट सीज वॉट यू सी तमे जे जुओ छो ए सिक्स सेंस पण जोई छे अने आपणे जे सपाटी के साधन थी आदान प्रदान करता होईए छीए तेने आपणे जोई शकीए ए रीते उमेरे छे सी इन द पिक्चर ऑन द स्क्रीन यू केन सी हाउ सिक्स सेंस वर्क्स सिक्स सेंस केवी रीते काम करे ए तमे जोई शको छो ओके आगळ सिक्स सेंस में आगळ वधीशुं इट प्रोजेक्ट्स इन्फॉर्मेशन ऑन टू सरफेस वॉल्स एंड फिजिकल ऑब्जेक्ट अराउंड अस एंड लेट्स अस इंटरेक्ट विद द प्रोजेक्टेड इन्फॉर्मेशन थ्रू नेचुरल हैंड जेस्टर्स आर्म मूवमेंट्स एंड अवर इंटरेक्शन विद द ऑब्जेक्ट इट्सेल्फ प्रोजेक्ट एटले बतावुं सरफेस नो अर्थ थाय छे सपाटी फिजिकल ऑब्जेक्ट एटले भौतिक फिजिकल एटले भौतिक અને ઓબ્જેક્ટ એટલે પદાર્થ અરાઉન્ડ એટલે આપણી આસપાસના ઓકે હવે આપણે સમજીશું તે એટલે અહીં ઈટનો અર્થ કરવાનો સિક્સ સેન્સ માહિતીને આપણી આસપાસની સપાટી સરફેસ એટલે સપાટીઓ વોલ એટલે કે દિવાલ ફિઝિકલ ઓબ્જેક્ટ એટલે ભૌતિક વસ્તુઓ ઉપર પ્રોજેક્ટ એટલે પાડી બતાવી શકે છે અને હાથના હેન્ડ જેસ્ચર એટલે હાથના હાવભાવ આર્મ મૂવમેન્ટ એટલે હાથના હલનચલન દ્વારા કે અવર ઇન્ટરેક્શન એટલે વ્યવહાર વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ એ પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી માહિતી સાથે આદાન પ્રદાન કરી શકે છે ઓકે ટૂંકમાં આ સિક્સ સેન્સ જે છે એ સપાટી પર દિવાલ ઉપર કે કોઈ પણ આપણી આસપાસના ભૌતિક વસ્તુઓ પર જે છે એ માહિતીને પાડીને બતાવી શકે છે અને હાથના હાવભાવ દ્વારા આમ મૂવમેન્ટ્સ હાથના હલનચલન દ્વારા અથવા તો પદાર્થ સાથેના આપણા વ્યવહાર દ્વારા આ રીતે પાડેલી માહિતી સાથે આદાન પ્રદાન પણ કરી શકે છે સિક્સ આગળ વાંચું છું સિક્સ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સીમલેસલી ઇન્ટિગ્રેટિંગ વિથ રિયાલિટી એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર અટેમ્પ્ટ્સ એટલે પ્રયત્ન કરવો બરાબર કન્ફાઇન્ડ બાય નિયંત્રણ કરવું સીમિંગલી સાતત્ય સીમલેસલી એટલે સાતત્યપૂર્ણ રીતે સમય બગાડ્યા વગર ઓકે રિયાલિટી મીન્સ વાસ્તવિકતા અને ઇન્ટિગ્રેટિંગ એટલે અનુબંધ કરવો ઓકે ચાલો આપણે સમજીશું શું કહેવા માંગે છે સિક્સ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે ટુ ફ્રી શબ્દ આવે છે અહીં ટુ ફ્રી એટલે મુક્ત કરાવે છે ઓકે ટુ ફ્રી એટલે મુક્ત કરાવે છે સીમલેસલી એટલે સાતત્યપૂર્ણ રીતે ઇન્ટિગ્રેટિંગ એટલે અનુબંધ ઓકે ફરીથી સમજીશું સિક્સ સેન્સ માહિતીને જ્યાં સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ કરાવીને અથવા તો જાળવીને મુક્ત કરાવે છે અને ધસનો અર્થ આ રીતે એવો થાય ધસ એટલે આ રીતે ઇન ધીઝ વે મેકિંગ એન્ટાયર એટલે સમગ્ર વર્લ્ડ યોર કોમ્પ્યુટર અને આ રીતે આખી દુનિયાને કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે ડિયર સ્ટુડન્ટ્સ યુ કેન સી ધ ફોટોગ્રાફ ઓન ધ સ્ક્રીન ઉપર તમે ફોટોગ્રાફ જોઈ શકો છો હાઉ ધ સિક્સ સેન્સ વર્ક્સ ઓકે નાવ વી વિલ અન્ડરસ્ટેન્ડ સમ ઓફ ધ ડિફિકલ્ટ વર્ડ્સ વેરેબલ શબ્દ આવ્યો વેરેબલ વેર એટલે પહેરવું અને વેરેબલ શરીર પર પહેરી શકાય એવું જેસ્ચરલ ધીઝ વર્ડ કમ્સ ફ્રોમ ધ વર્ડ જેસ્ચર એટલે હાવભાવ અને જેસ્ચરલ એટલે હાવભાવયુક્ત પછી આવે છે ઇન્ટરફેસ એટલે પદ્ધતિ અથવા પ્રયુક્તિ ઓગમેન્ટ માટે અનધર વર્ડ મેં કહ્યું તમને વાઇલ એક્સપ્લેનિંગ યુ ધ લેસન એડ ઉમેરવું વધારવું ફિઝિકલ વર્લ્ડ એટલે ભૌતિક દુનિયા ટાઈની એને માટેનો અનધર વર્ડ ઇઝ સ્મોલ નાનું માઉન્ટ એટલે કંઈકમાં બેસાડવું ફિટ કરવું ઇન્સ્ટોલ કરવું માઉન્ટ સરફેસ મીન્સ સપાટી કન્ફાઇન એટલે નિયંત્રિત કરવું સીમલેસલી એટલે ભૂલ વિના ફ્લોલેસલી ઓકે વિધાઉટ મિસ્ટેક સાતત્યપૂર્ણ રીતે અને ઇન્ટિગ્રેટિંગ એટલે સમાવેશ કરવો રાઇટ ડાઉન ધીઝ વર્ડ્સ ઇન યોર નોટબુક નાવ વી વિલ અન્ડરસ્ટેન્ડ ધ શોર્ટ નોટ ઓફ સિક્સ સેન્સની શોર્ટ નોટ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું હિયર યુ કેન સી ઇન ધ picture how Pranav Mistry is operating his digital device Sixth Sense is explaining
एक्सप्लेन करे छे. ओके लेट्स अंडरस्टैंड सिक्स सेंस इन फॉर्म ऑफ अ शॉर्ट नोट. इट इज अ डिजिटल डिवाइस इन्वेंटेड बाय प्रणव मिस्त्री. जुओ सिक्स सेंस नी पूछाय, टेलीटच नी पूछाय, गियर नी पूछाय, सनफ्लावर नी पूछाय, गम्मे ते आ शॉर्ट नोट पूछाय आ प्रोजेक्ट में गम्मे ते डिजिटल डिवाइस नी, तो फर्स्ट सेंटेन्स तो कॉमन ज आवशे. इट इज अ डिजिटल डिवाइस इन्वेंटेड बाय प्रणव मिस्त्री. प्रणव मिस्त्री द्वारा शोधायेलू आ एक डिजिटल डिवाइस छे. ओके सेकंड, दिस वेरिएबल जेस्चरल इंटरफेस इंक्रीजिज फिजिकल वर्ल्ड अराउंड अस. ओके विथ द हेल्प ऑफ कैमेरा एंड टाइनी प्रोजेक्टर सिक्स सेंस सीज वॉट एवर वी सी एंड विजुअली ऑगमेंट्स एंड एनी सरफेस ऑफ ऑब्जेक्ट्स वी आर इंटरेक्टिंग विथ. टाइनी प्रोजेक्टर अने कैमेरा नी मदद थी, ओके टाइनी प्रोजेक्टर अने कैमेरा नी मदद थी सिक्स सेंस आपणे जे जोईए छीए, वॉट एवर वी सी इट सीज, आपणे जे जोईए छे ते सिक्स सेंस जोईए छे. एंड विजुअली ऑगमेंट्स एनी सरफेस एंड इट्स ओमिट दिस एनी सरफेस ऑफ ऑब्जेक्ट वी आर इंटरेक्टिंग विथ. इंटरेक्ट एट व्यवहार करव, आदान प्रदान करव, अपने जेनी साथ व्यवहार करें एवं ऑब्जेक्ट की जो सपाटी है यहाँ उमेरो करे. ओके सो इन दीस वे सिक्स सेंस वर्क्स. आ रीते अपने शॉर्ट नोट लखी सकी. नाउ लेट्स अंडरस्टेन्ड नियरेस्ट मीनिंग. नियरेस्ट मीनिंग एक्जाम में पूछी शकाय तो आप समझी लीए. एक्चुअली देर आर सो मेनी वर्ड्स देट केन बी आस्ड इन फॉर्म ऑफ नियरेस्ट मीनिंग, बट सम ऑफ द वर्ड्स आई हेड लिस्टेड हियर. टाइनी एटले स्मॉल, नानू. हम्बल एटले मॉडेस्ट, नम्र. हवे जुओ इन द टाइटल वी हेड सीन देट पालनपुर यूथ री इन्वेंट्स द हम्बल वॉच. सामान्य जनरल मीनिंग हम्बलनो नम्र एवो थाय छे, पण अहीं हम्बलनो अर्थ अजायब एवं करवानो. फेम एटले रेप्युटेशन, प्रेस्टीज. आई हेव नॉट रिटन गुजराती मीनिंग, आई एम जस्ट स्पीकिंग. इफ यू फील यू केन राइट गुजराती मीनिंग एज आई स्पीक. हूँ बोलूँ तेम तेम तमने एवं लगे तो गुजराती मीनिंग तमारे लखता रहेवा. हूँ बोलूँ तो छूँ ज गुजराती तमने अर्थ समझाऊँ छूँ. फेमनो अर्थ थाय छे प्रतिष्ठा, कीर्ति जेने आपणे कहीए. कन्वर्जेशन एटले इंटरेक्शन, वातचीत. एफिशियंट एटले कॉम्पिटंट, कार्यक्षम. ऑगमेंट एटले एड. आ खास इम्पोर्टंट छे, आपणे याद राखवो. मेक अ टिक मार्क. ओके नाउ ट्रू एंड फॉल्स केन बी आस्ड. तमने ट्रू एंड फॉल्स जे छे ते परीक्षा में पूछी शकाय, तो आ पाठ में थी केटलाक ट्रू एंड फॉल्स काढ़िया छे. ओके आपने खबर पण पड़े कि हाउ मच वी हेव अंडरस्टूड, हाउ मच यू हेव कॉम्प्रिहेंड, केटलू समझ्या ए खबर पड़से आना उपरथी. टीक मार्क ट्रू एंड फॉल्स अगेन्स्ट द फॉलोइंग स्टेटमेंट. ओके फर्स्ट क्वेश्चन, आई होप यू केन सी. जेम शक्य एटलू मोटू करवानो प्रयत्न करूँ छूँ तमारा माटे, अने हूँ वाँचू पण छूँ एटले वधारे ख्याल आवे. First sentence I am reading. Pranav's emotional quotient powered him to the first rank in every academic year. દરેક શૈક્ષણિક વર્ષમાં પહેલા પ્રણવ મિસ્ત્રી એના ઇમોશનલ ક્વોટ્રન્ટને કારણે, એના ઇક્યુને કારણે દરેક શૈક્ષણિક વર્ષમાં પહેલો નંબર મેળવ્યો. ઇમોશનલ ક્વોટ્રન્ટ એટલે ઇક્યુ. આપણે જે પાઠ જોયો, ઇફ યુ હેવ ગોન થ્રુ ધ લેસન વેરી અટેન્ટિવલી યુ વિલ નો ધ આન્સર. राइट आंसर इमोशनल क्वोटंट नहीं, पण आनी अंदर आवशे आईक्यू, इंटेलिजेंट क्वोटंट. इमोशनल क्वोटंट नहीं, सो दिस इज फॉल्स. ओके एना आईक्यू ने कारणे एने शैक्षणिक एकेडेमिक यर में दर वर्षे पहलो नंबर मेळवतो. ओके इंटेलिजेंट क्वोटंट, सो दिस इज रॉन्ग. ओके सेकंड स्टेटमेंट आई एम रीडिंग. Pranav's post-graduation earned him a job with Microsoft in Mumbai. Post-graduation કર્યું એના પરિણામે એને મુંબઈમાં માઇક્રોસોફ્ટ કંપનીમાં જોબ મળી. એને પહેલી જોબ ક્યાં મળી? મુંબઈમાં મળી, માઇક્રોસોફ્ટ કંપનીમાં. નો ઇફ યુ હેડ ગોન થ્રુ ધ લેસન પ્રોપરલી વિથ અટેન્શન યુ નો ધ રાઇટ આન્સર. નોટ ઇન મુંબઈ, દિસ ઇઝ ફોલ્સ, બટ ઇન હૈદરાબાદ. ઓકે ઇન હૈદરાબાદ પ્રણવ ગોટ અ જોબ. So the right answer will be Hyderabad. Not in Mumbai, Hyderabad. Okay. Third sentence I am reading.
Nirma University is situated in Hyderabad. This is a very common question, very common statement. Nirma University Hyderabad ma aveli che. Okay. Even if you had not gone through the lesson, you know the answer. Okay. Nirma University is not situated in Hyderabad. Again, this is false. It is situated in Ahmedabad. I am writing in short Ahmedabad. Okay. Chalo. Agar apne joishu. Full form of AI is academic intelligence. Fourth question. Fourth sentence I am reading. AI no full form academic intelligence che. Again, this is wrong. Not academic, but artificial. આપણે જો પાઠ અને પછી ડિફિકલ્ટ વર્ડ્સ જે મેં પાછળ આપ્યા છે જે પેરેગ્રાફ પછી એ ડિફિકલ્ટ વર્ડ્સમાં પણ એની સમજૂતી આપી છે એકેડેમિક નહીં પણ આર્ટિફિશિયલ આવશે હું દરેક કરેક્ટ પણ કરું છું દરેક જે ખોટા હોય તે સ્ટેટમેન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓકે ચાલો આગળ વધીશું સનફ્લાવર લેટ્સ અસ વોચ ધ સન સનફ્લાવરને કારણે આપણે સૂર્યને જોઈ શકીએ છીએ નહીં એ આપણને સૂર્ય ક્યાં છે એ માર્ગ બતાવે છે સો અગેન ધીઝ ઇઝ ફોલ્સ ઇટ લેટ્સ અસ ટ્રેક ધ સન નોટ વોચ બટ ટ્રેક સૂર્યનો માર્ગ બતાવે છે સનફ્લાવર ડિજિટલ સાધન ઓકે નાવ લેટ સી અનધર ઇન પ્રોજેક્ટ સનફ્લાવર આર્ટિફિશિયલ સનફ્લાવર ઇઝ યુઝડ આર્ટિફિશિયલ સનફ્લાવરનો ઉપયોગ થયો છે કે યસ પ્રોજેક્ટ સનફ્લાવર ઇઝ ધ આર્ટિફિશિયલ સનફ્લાવર ઓકે ધીઝ ઇઝ ટ્રુ ઓકે પણ આર્ટિફિશિયલ સનફ્લાવર એ પ્રોજેક્ટ સનફ્લાવર એ ડિજિટલ ડિવાઇસનું નામ છે ઓકે ધ કન્સેપ્ટ ઓફ સન સેવન્થ સ્ટેટમેન્ટ આઈ એમ રીડિંગ ધ કન્સેપ્ટ ઓફ સનફ્લાવર વોઝ એફિશિયન્ટલી યુઝડ ઇન સોલર પેનલ સનફ્લાવર જે છે એની વિભાવના અથવા એ સનફ્લાવર જે ડિજિટલ ઓબ્જેક્ટ ડિજિટલ ડિવાઇસ છે એનો જે કન્સેપ્ટ છે એનો સોલર પેનલમાં ખૂબ ઉપયોગ થયો છે કે તો આપણે જોયું કે હા જેમ બને તેમ વધારે મેક્સિમમ સોલર એનર્જી મેળવવા માટે સોલર પેનલમાં એ સનફ્લાવરનો ઉપયોગ થયો છે લાસ્ટમાં આપણે જોયું કે બાય યુઝિંગ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી કેમેરા અને ટાઇની પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને સિક્સ સેન્સ આપણે જે જોઈએ છે તે જોઈ શકે છે એબ્સોલ્યુટલી ટ્રુ ઓકે નાઇન્થ ક્વેશ્ચન આઈ એમ રીડિંગ Now the whole world is our computer. This is possible because of sixth sense. Sixth sense ની મદદથી આપણે આખી દુનિયાને કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. Again, this is true. આપણે last word, last જોયું, બરાબર? કે the entire world will be your computer, બરાબર? So again, this statement is correct. Okay? જો આપણે આ true and false statement ક્યારે આપણે સાચા કરી શકીએ? If we go through the lesson very carefully, very attentively. Okay? So I request all my students to go through this lesson again and again because some of the difficult words are introduced. Okay? Technical lesson che. Story type hoi to we can easily remember. But this is the technical lesson. So you are supposed to revise it two or three times. Then and then you can understand. Okay? So that's all about... પ્રણવ મિસ્ત્રી એન્ડ હિઝ ડિજિટલ ડિવાઇસીસ પ્રણવ મિસ્ત્રીએ ડિજિટલ ડિવાઇસ જે શોધ્યા એના વિશેની શોર્ટમાં માહિતી આ પ્રમાણે એણે રજૂ કરી એન્ડ આઈ હેડ ટ્રાઈડ ટુ મેક ઇટ એઝ સિમ્પલ એઝ આઈ કેન ફોર યુ આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ઓકે જે પેરેગ્રાફ છે પેરેગ્રાફની નીચે ક્યારેક ક્યારેક અમુક સ્લાઇડમાં મેં અમુક ડિફિકલ્ટ વર્ડ્સ લખ્યા છે અમુકમાં શોર્ટ નોટ આપી છે ક્વેશ્ચન આન્સર પણ ઇન્ક્લુડ કર્યા છે તો આ ડિફિકલ્ટ વર્ડ્સ શોર્ટ નોટ ક્વેશ્ચન આન્સર ઓલ ધીઝ થિંગ્સ યુ આર રિક્વેસ્ટેડ ટુ રાઇટ ડાઉન ઇન યોર નોટબુક ઓકે વિથ ધીસ વી આર ગોઈંગ ટુ એન્ડ ધીસ વિડીયો લેક્ચર થેન્ક યુ હેવ અ વન્ડરફુલ ડે હેડ